नमस्कार विद्यार्थी मित्रों, आती काले मैं तमने जो होमवर्क आपेलू हतु बराबर एना आंसर छे के वन्य जीवोना विनाशना कारणों जणावो जे ऊपर मुजब छे। બીજો પ્રશ્ન મેં પૂછેલો હતો કે લાલ પાંડા વિશે, તો મેં તમને સમજાવ્યું હતું કે લાલ પાંડા સૌથી પહેલાં ક્યાં જોવા મળે છે, ઈ એનો ખોરાક જણાવો, ઈ દિવસ દરમિયાન કેવું હોય છે, અને છેલ્લા ઈ અત્યારે કઈ જગ્યાએ એની વસ્તી છે ઈ છે। અને ત્રીજો પ્રશ્ન હતો કે વન્યજીવોના શિકાર માટેના જવાબદાર પરિબળ, તો કે વાળ, ખાલ, હાડકા, શિંગડા કે નખ। આજનો આપણો નવો ટોપિક છે કે વન્યજીવ, જે આપણા જંગલમાં રહેતા જે જીવો છે એના સંરક્ષણ માટેના, એને સાચવવા માટે, એને સુરક્ષા માટે આપણે શું કરશું, તો કે જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ, જે આપણે જંગલને જે રીતે જોઈએ છીએ, આપણો જે દ્રષ્ટિકોણ અને માનસિકતા છે એ બદલવાની જરૂર છે। બધા લોકો શું વિચારે છે કે જંગલમાંથી બસ આપણને પાંદડા મળી શકે કે ઔષધિ મળી શકે, બસ આપણે આપણા વપરાશનું જોઈએ છે, એ જે માનસિકતા છે એ આપણે થોડી બદલવાની છે। આપણે તેને આવક માટેનો મુખ્ય અને અખૂટ સ્ત્રોત માની એ ભૂલ ભરેલું છે। એ આપણને તડકો, છાંયો, હવામાન શુદ્ધ આપે છે, બરાબર। આપણે એને ખાલી આવક માટેનો સ્ત્રોત ગણવો જોઈએ નહીં, બલકી એનું શું કરવું જોઈએ, તો કે સંરક્ષણ કરવું જોઈએ, તો જ વન્ય જીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બનશે। કારણ કે જો જંગલો હશે તો જ વન્ય જીવો એમાં રહી શકશે, અધરવાઇઝ જો જંગલો જ નહીં હોય તો વન્ય જીવો ક્યાં આવી જાય છે। આપણે આગળના ટોપિકમાં જોયું હતું કે એ ઘણી વખત માનવ વસ્તીમાં આવી ચડે છે અને ત્યાં આપણી સાથે એનો ઝઘડો થાય છે, જેમ કે ઘણા બધા લોકો ભેગા થઈ જાળીમાં નાખી અને મારી નાખે છે, તો વન્ય જીવો ધીમે ધીમે શું થતા જાય છે, લુપ્ત થતા જાય છે। એટલે જંગલોને બચાવવાનું મુખ્ય કારણ છે કે વન્ય જીવો માટેનો કુદરતી આશ્રય સ્થાન બચશે। બીજો ટોપિક છે કે જંગલોમાં તૃણાહારી, તૃણાહારી એટલે કે જે ખાલી શાકાહારી છે, જે ઘાસ ને ફળ ફૂલ એવા ખાય છે, સસલા જેવા, તો કે તૃણાહારી અને માંસાહારી, માંસાહારીમાં ખબર છે સિંહ, વાઘ, તો કે માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવો, સંતુલન એટલે કે બંનેની સંખ્યા સરખી હોવી જોઈએ, અને તે માટે જંગલના જળસ્ત્રોત, જે જંગલમાં નદી હોય, ઝરણો હોય, તળાવ હોય, બરાબર, એ જે જળસ્ત્રોતો છે એની જાળવણી, એટલે એ ટાઈમ ટુ ટાઈમ આપણે ક્લીન કરવું જોઈએ, કોઈ દૂષિત પાણી એમાં આવી નથી જતું એનું ધ્યાન રાખવું જોઈએ, તથા પાલતુ પશુ ચરણ પર પણ શું કરવું જોઈએ, તો કે પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ। જો આજુબાજુના કોઈ સ્થાનિક લોકો ત્યાં પશુપાલનને ચરાવવા માટે આવતા હોય તો સરકારે કમ્પલસરી એના માટે શું કરવું જોઈએ, તો કે એ કાયદો બંધ કરવો જોઈએ। એના પછીનું કહે છે કે શિકાર ડામવા, શિકાર ન કરવા માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો સખતાઈ, ખાલી કાયદા બુકમાં જ બનાવવાના નથી, પરંતુ એનો સખતાઈથી શું કરાવવો જોઈએ, સરકારે અમલ, જો કોઈ એને મારે તો એને 10 વર્ષની 15 વર્ષની કાં ફાઇન ભરાવવો પડે અને કાં પછી એને સજા કરવી જોઈએ। જંગલોમાં થતા ગેરકાયદેસર એટલે કે રાત દરમિયાન સ્થાનિક લોકો આવતા જતા હોય અને શું કરતા હોય, તો કે ખોદકામ કરતા હોય, તો એ કમ્પલસરી બંધ કરાવવું અને એના માટે કડક સજા કરાવી, કા દંડની જોગવાઈ કરવી છે। કારણ કે જંગલોમાં ખોદકામ થતું હોય તો ઘણી વખત ત્યાં ખાડામાં પ્રાણીઓ પડી જતા હોય છે, ઘણી વખત એને પણ લોકો પોતાની જાન બચાવવા માટે પોતે એને મારી નાખે છે, એટલે વન્ય જીવો ઓછા ન થાય એનું કમ્પલસરી આપણે ધ્યાન રાખવું જોઈએ। વન્ય જીવોના પ્રજનન, પ્રજનન કાળ દરમિયાન કે જ્યારે એ બાળક બંને, જ્યારે નર અને માદા જ્યારે પ્રજનન કરતા હોય ત્યારે ખલેલ ના પહોંચાડવી જોઈએ, જેથી કરીને આપણી પ્રાણીઓની જે વસ્તી છે એ અટકી ન જાય, પરંતુ દિવસે ને દિવસે વધતી જાય, તો પ્રજનન કાર્ય દરમિયાન કોઈ દિવસ ખલેલ પહોંચાડવી ન જોઈએ, એના માટે સરકારે મોટા મોટા જંગલ દેવા જોઈએ એવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે।
જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી. જંગલમાં આપણે જોયું કે નદી ઝરણું તળાવ હોય તો ત્યાં કેટલા બધા માછલા હોય તો આજુબાજુના લોકો માછીમારી કરવા આવે છે. વન્ય પેદાશ જંગલમાં કેટલું બધું પાંદડા હોય ડાળી હોય, આપણે જોઈએ છીએ કે લીમડાના છે તો લીમડાનું દાંતણ થાય છે, તો એવી કેટલી બધી વસ્તુઓ જે જંગલમાં ઉગતી હોય છે, ઘણા ફૂલ ઉગતા હોય, ઘણા પાંદડાનો રસ દવા માટે વપરાતો હોય, તો કે એ લોકો ઘણા લોકો એકત્રિત ભેગું કરવા આવે છે. વન્ય પેદાશો વનમાંથી જે ઉગે છે એને વન્ય પેદાશ કહેવાય. બીજું તો કે પ્રવાસનથી આપણે લોકો જે ફરવા જઈએ છીએ તો આપણે પણ ઘણું બધું નુકસાન પહોંચાડીએ છીએ, તો કે વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. એટલે સરકારે શું કરવું જોઈએ, તો કે આ ત્રણેય વસ્તુ માછીમારી, વન્ય પેદાશ અને એકત્રીકરણ, એ ત્રણેય વસ્તુ ઉપર ધ્યાન રાખવું જોઈએ. જો એ કરશું તો જંગલને શું નુકસાન થશે અને જંગલમાં રહેનાર વન્યજીવન, એ પછી જ એ પ્રમાણે પગલાં ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમ ગોઠવવા, વ્યાપકપણે એટલે કે દરેક વ્યક્તિઓમાં આવે, નાના બાળકથી માંડીને ઘરડા વ્યક્તિઓ સુધી જનજાગૃતિ, એટલે આપણા લોકોમાં જંગલોને ન કાપવા જોઈએ, વન્યજીવોનું ધ્યાન રાખવું જોઈએ એવી કાર્યક્રમ ગોઠવાય. જેમ કે આપણા અત્યારે ભણવામાં જ આવે છે એવી રીતે બાળકો વન્યજીવોના ફોટા વડે ટિકિટો બહાર પાડવી જોઈએ, બધી જગ્યાએ બેનર લગાડેલા હોવા જોઈએ, ઘણા એવા મૂવી બનવા જોઈએ કે જેથી માણસોમાં જાગૃતતા આવે કે જંગલને કાપવા જોઈએ નહીં. છેલ્લો પોઈન્ટ છે કે જવાબદાર નાગરિક જૂથો એ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના ઉપર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. જવાબદાર એટલે કે જે વ્યક્તિ આને હેરાન કરે છે એવા વ્યક્તિઓને વન્યજીવ સંરક્ષણ કાર્ય જે કરે છે, જો એ તંત્ર એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો વ્યવસ્થિત હોય તો એના ઉપર દબાણ કરવું જોઈએ. શું કામ, તો કે આપણે એને સજા જ નહીં કરીએ તો પછી એ વ્યક્તિ બીજા 10 વ્યક્તિ ઊભા કરી નાખશે. એટલા માટે આપણે કમ્પલસરી એને સજા કરવી જોઈએ, દબાણ ઊભું કરવું જોઈએ અને એને લગતી જેટલી પણ કામગીરી હોય એ કરવી જોઈએ. એના પછીનું છે, આપણે ગઈકાલે ભણ્યા હતા આટલું જાણો, એમાં શું કહે છે આજે, તો કે જળચર ગંગે ડોલ્ફિન. જળચર એટલે પાણીમાં રહેતી, ગંગે એટલે ગંગા નદીની એક ડોલ્ફિન છે. શું કહે છે કે ભારતની ગંગા અને બ્રહ્મપુત્ર, આપણને ખબર છે કે પૂર્વમાં ઉત્તરમાંથી ગંગા વહેતી 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 પૂર્વમાં જાય છે, તો કે ગંગા અને બ્રહ્મપુત્ર આપણને ખબર છે કે આવી રીતે યુ આકારનો, આપણે આવતું હતું ધોરણ 9માં, આવી રીતે યુ આકારનો ટર્ન મારે છે બ્રહ્મપુત્ર અરુણાચલ પ્રદેશ પાસે. તો કે ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની, એ ખાલી મીઠા પાણીમાં જ સ્ટુડન્ટ્સ જોવા મળે છે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણ, ગંગા હંમેશા શાંત જ વહેતી હોય છે, પરંતુ કેવા, તો કે ઊંડા પાણીમાં વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા, ગીચ વસ્તી આપણને ખબર જ છે કે જો આપણે અહીંથી આમ ઉત્તર આપણે નકશો જોઈએ તો અહીંયા આવે છે યુપી, પછી આવે છે બિહાર, એવી રીતે તો કે ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં જ વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, આપણને ખબર છે જ્યાં જ્યાં કારખાના નીકળે છે એ બધું પાણી નદીમાં જ જાય છે, તો કે ગંદુ પાણી, નિવનીકરણ, ઓલરેડી આપણે ભણી ગયા કે જંગલોનો નિવાસથી થતું કાપનો, જેમ જેમ જંગલ મરતા જાય છે કપાતા જાય છે તેમ તેમ કાપનું પ્રમાણ કેવું થતું જાય છે, તો કે વધારે કાપનું પુરાણ નીકળતું જાય છે. કાપ મત્સ્ય ઉદ્યોગ, લોકો ગંગા નદીમાં શું કરે છે કે માછલા હોય તો એનો ઉદ્યોગ કરી નાખે છે. નદીઓમાં થતું વહાણવટું, નદીઓમાં વાહન વ્યવહાર થતો હોય, જેમ કે સ્ટીમરો આવતા હોય, હોડી આવતી હોય, બોટ નાની મોટી ફરતી હોય, ઔદ્યોગિક કચરો તો નાખે જ છે પાણીની સાથે, વગેરેને લીધે તેના અસ્તિત્વ સામે શું આવતો જાય છે, ખતરો આવતો જાય છે. ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય તો કે ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ એટલે બહુ જ ઓછી વસ્તી બચી છે, ટૂંકમાં એ પહેલાં વધારે હતી, આજે કેટલી છે, ઓછી છે. તે વારંવાર શ્વાસ લેવા માટે સપાટી ઉપર, એટલે દેખાય છે કે આ સપાટીની ઉપર આવી છે, આપણને દેખાય કદાચ આપણે બહાર ઊભા હોય તો, સપાટી પર શું શું અવાજ કરતી હોવાથી સ્થાનિક લોકો, આજુબાજુના લોકો એને શું કહે છે, તો કે સોસ, સુસુ કે સુઈસ એવા નામે પણ ઓળખે છે. આપણા પાડોશી દેશો કોણ છે, તો કે બાંગ્લાદેશ, નેપાળની નદીમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે શું છે, તો કે ખતરો જોવા મળે છે. સ્ટુડન્ટ્સ, આજનું હોમવર્ક તમને આપું છું. પહેલો પ્રશ્ન છે વન્યજીવ સંરક્ષણ માટેના 4 ઉપાયો, અને બીજો પ્રશ્ન છે ગંગાઈ ડોલ્ફિન સામે કઈ કઈ સમસ્યાઓ ખતરો બની ગઈ છે. સાથે તમારે હોમવર્કમાં તમારું નામ, તમારું સરનેમ, તમારો ક્લાસ અને તમારો રોલ નંબર લખવાનો રહેશે.